હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે ધોરણ 7ની અંદર ગણિત વિષયની અંદર અભ્યાસ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થીઓ છે તેના ગણિતના ઘણા જ પ્રકારના સોલ્યુશન તમને જોવા મળતા હશે, અને આપણે સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ એવી રીતે જગ્યાએથી આપણે માહિતી મેળવીએ છીએ. તો આજે એક સરસ મજાનો ફર્સ્ટ યુનિટ, આપણો પ્રથમ લેક્ચર, એનું વ્યવસ્થિત સોલ્યુશન મેળવવાનું છે. તો દરેક વિદ્યાર્થી તૈયાર થઈ જાઓ. આપણે એક યાદી સ્વરૂપે જોઈશું. તો સૌપ્રથમ એ જ હું તમને કાઢીને બતાવી દઉં. તો સૌપ્રથમ આ પ્રમાણે એક યાદી તમને ક્રિએટ કરીને આપેલી છે, તે જે છે એની અંદરથી સૌપ્રથમ આપણે શીખવાનું છે. બીજું આમાં કરવાનું થતું નથી. તો સૌપ્રથમ પાઠનું નામ જ આપણને ખ્યાલ હોવો જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો કે ભાઈ, પૂર્ણાંક સંખ્યાઓ કે એવી સંખ્યાઓ કે જેની અંદર સંખ્યા રેખા, તો આપણે બધા પાંચમા ધોરણની અંદર ને છઠ્ઠા ધોરણની અંદર ભણેલા છીએ. તો તેમ છતાં ફરી વાર એકવાર યાદ કરી લઈએ કે સૌપ્રથમ સંખ્યાની દ્રષ્ટિએ, તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ, તો જેની અંદર એકથી લઈ એક, બે, ત્રણ, ચાર એમ અનંત સુધી ધન પૂર્ણાંક ધન સંખ્યાઓ જે આવે છે તેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ, તેની અંદર શૂન્યની શોધ થઈ હતી, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર એમ અનંત સુધી ધન સંખ્યાઓ જે આવતી હોય તેને આપણે પૂર્ણ સંખ્યા કહેશું. અને પૂર્ણ સંખ્યા બાદ ત્રીજા નંબરની જે સંખ્યા જે છે તે આપણી પૂર્ણાંક સંખ્યા, આપણા પાઠનું નામ. તો પૂર્ણાંક સંખ્યા, તો સમય સંખ્યા આપણે જોશું. તો શૂન્ય છે એની જમણી સાઈડ ધન પૂર્ણાંક, અને શૂન્યની ડાબી સાઈડ ઋણ પૂર્ણાંક, તે સંખ્યાનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા કહેશું. પૂર્ણાંક સંખ્યામાં શું આવે? તો કે ભાઈ, માઇનસ સંખ્યાઓ પણ આવી શકે, ઋણ સંખ્યા એટલે કે ભાઈ માઇનસ સંખ્યાઓ, અને ધન પૂર્ણાંક પણ આવે છે. તો એક આપણી સામાન્ય માહિતી થઈ ગઈ. જો એટલું જ આપણને આવડતું હોય તો આગળ પછી આપણને કંઈ શીખવું બધું સાવ સરળ છે. તો આગળ મેથ્સ ધોરણ 7 યુનિટ ફર્સ્ટ, પૂર્ણાંક સંખ્યાઓ, સ્વાધ્યાય 1.1, દાખલા નંબર 1 જે છે. તો દાખલા નંબર 1ની અંદર આપણને સંખ્યા રેખા આપેલી છે, અને સંખ્યા રેખા જે આપેલી છે તો સંખ્યા રેખાની અંદર આપણને ફક્ત તાપમાન શોધવાનું કીધેલું છે કે લાહોરનું તાપમાન કેટલું છે, શિમલાનું તાપમાન કેટલું છે. તો એ જે છે આવું સિમ્પલ છે, એટલા માટે અહીંયા હું દર્શાવતો નથી. અહીંયા આપણે દાખલા નંબર 2થી જોઈશું. તો દાખલા નંબર 2, કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધનક્રમ આપવામાં આવે છે. એક વસ્તુ ખાસ યાદ રાખતી જવાનું, કોઈ પણ આવી રીતની રકમ આપેલી હોય તો અને અગત્યના મુદ્દાઓ જે છે તે હાઇલાઇટ કરી લેવાના. તો સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે, અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો પાંચ ક્રમિકોને કહેવાય, 1, 2, 3, 4, 5, એક પછી એક સંખ્યા ક્રમ બાય ક્રમ આવે એને ક્રમિક પૂર્ણાંક સંખ્યા આપણે કહીશું. કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ કેટલા ગુણ આપણને મળશે અથવા થશે? તો સૌ પ્રથમ આપણે મેળવેલ અંક, તો ક્યાં ક્યાં મેળવેલ અંક છે? આપણે રકમમાં જ આપેલા છે, 25, -5, -5, -10, 15 અને 10. તો સૌ પ્રથમ આપણે ક્રિયા કરીશું. 25 છે તે ધન છે, આપણે બધાનો સરવાળો કરવાનો છે, કુલ કરવાના છે, એટલા માટે સરવાળાની નિશાની કરીશું. -5 છે તેને કૌંસમાં દર્શાવશું, વત્તા, એટલે સરવાળા કુલનો, સરવાળાનો વત્તા, અહીંયા 10, -10, + 15, + 10. તો સૌપ્રથમ આ બંનેની ક્રિયા કરીશું, ઓછે વત્તે ઓછા. તો 25માંથી 5 જશે તો વધશે 20, પાછી એમને બધી રકમ મૂકી ગયો, -10, 15 અને 10. તો અહીંયા સૌપ્રથમ અહીંયા આ બંનેની ક્રિયા થશે, 20 ઓછે વત્તે ઓછા. તો 20માંથી 10 જશે તો 10, પાછા એમનેમ 15 10, હવે અહીંયા કરીને 10 ને 15 25, 25 ને 10 35. તો આપણને અહીંયા મળે છે 35. તો કુલ ગુણ 35 થશે. સાવ સહેલો દાખલો આપણે જોયું. દાખલા નંબર 3, સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું, અને મંગળવારનું તાપમાન 2°C ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4°C વધી ગયું. તો આ દિવસનું તાપમાન કેટલું હશે? તો જેમ આપણે વાત કરી તેમ જે અગત્યના મુદ્દા હોય તે સૌપ્રથમ આપણે તારવી લઈશું.
તો કે ભાઈ સોમવારે શ્રીનગરનું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું, મંગળવારે શ્રીનગરનું તાપમાન 2 અંશ સેલ્સિયસ હતું. તો મંગળવારનું તાપમાન -5 અંશ સેલ્સિયસમાંથી 2 અંશ સેલ્સિયસ બાદ કરીશું તો બંને જે છે માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થશે -7 અંશ સેલ્સિયસ. પછી બુધવારનું, બુધવારે તાપમાન વધ્યું, કેટલું વધ્યું? તો 4 અંશ સેલ્સિયસ. તો બુધવારે તાપમાન -7 ટોટલ જે અહીંયા કુલ મળ્યું એમાંથી પ્લસ આપણે વધ્યું છે, અહીંયા આપણે ઘટ્યું હતું એટલે માઇનસ માઇનસ બાદ કર્યા, વધે તો પ્લસ કરીશું -4 અંશ સેલ્સિયસ. તો ઓછે વધે ઓછા, તો 7 માંથી 4 બાદ કરીશું એટલે 3 વધશે, પણ 7 મોટા છે અને માઇનસની નિશાની છે માટે -3 અંશ સેલ્સિયસ આપણે કહી શકીએ. તેથી મંગળવારે શ્રીનગરનું તાપમાન -7 અંશ સેલ્સિયસ હતું અને બુધવારે તાપમાન -3 અંશ સેલ્સિયસ હતું. તો આપણો ત્રીજો દાખલો થઈ ગયો. તો આ રીતે આવા જ દાખલા આપણે આગળ જોવાના છે. આગળનું કહીશ, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો સૌ પ્રથમ જે આપણા અગત્યના મુદ્દા છે તેને તારવી લેશું. તો વિમાનની સમુદ્ર તટથી ઊંચાઈ તો 5000 મીટર, સબમરીનની ઊંડાઈ તો કે ભાઈ 1200 મીટર, આગળ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર જે આપણે રકમમાં જ આપેલું છે 5000 + 12 + કારણ કે આપણે એની જે છે લંબ અંતર માપવાનું છે એટલે સરવાળો કરીશું, 1200 એટલે બંનેનો થાય 6200 મીટર. તેથી આપણે કહી શકીએ ભાઈ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર 6200 મીટર થશે. આમાં કંઈ કરવાનું નથી, બંને જે છે ઊંચાઈ ને ઊંડાઈ આપેલી છે બંનેનો સરવાળો કરશું એટલે આપણને જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 5, મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે. હવે સરળમાં સરળ દાખલો એકદમ સરસ, અને બીજા દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે તે શોધો. તો સૌ પ્રથમ આપણે જે અગત્યના મુદ્દા હોય તેને તારીશું. તો કે ભાઈ ખાતામાં જમા કરેલ રકમ 2000, ખાતામાંથી ઉપાડેલી રકમ 1642, ઉપાડ્યા પછી વધતી રકમ તો કે ભાઈ 2000 માંથી 1642 આપણે ઉપાડી લીધા છે એટલે ઉપાડેલા છે એટલે આપણે માઇનસ કરીશું એટલે ₹358 જે આપણને વધશે. તેથી ઉપાડ્યા પછી વધતી રકમ ₹358 છે. દાખલા નંબર 6, એની અંદર મેં ડાયરી ક જવાબ જ આપી દીધેલો છે, રકમ જે છે તે આપણે જોઈ નથી, પણ રકમના અગત્યના મુદ્દા છે તારવી લીધેલા છે એટલે આપણે રકમની પણ આમાં મળી જશે. તો જવાબ, સંધ્યા રેખા મુજબ જો જમણી બાજુ ધન અંક મૂકવામાં આવ્યા છે તો ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અંક મૂક્યા હશે. તો સૌ પ્રથમ બિંદુ એ થી બિંદુ બી સુધીનું અંતર આપણને રકમમાં આપેલું છે 20 કિલોમીટર, બિંદુ બી થી બિંદુ સી સુધીનું અંતર આપણને આપેલું છે 30 કિલોમીટર, બિંદુ એ થી બિંદુ સી સુધીનું અંતર તો આ બંનેનું આપણે શું કરીશું બાદ કરીશું. તો -20 માંથી -20 બાદ -30 બાદ કરીશું બરાબર 30 માંથી 20 જશે તો -10, કારણ કે 30 મોટા છે એટલા માટે તો -10 કિલોમીટર આપણે આન્સર મળશે. તેથી આપણે કહી શકીએ કે ભાઈ રીટા અને બિંદુ વચ્ચે અંતિમ છેલ્લી સ્થિતિ, અહીંયા થોડુંક આવી ગયું છે, અંતિમ છેલ્લી સ્થિતિ બિંદુ એ થી સુધી બિંદુ સી સુધીની આપણે -10 કિલોમીટર સંખ્યા વડે દર્શાવી શકીએ છીએ. આ દાખલો અધૂરો છે, આગળ આપણે એને પૂરો કરીશું. આગળ તો ત્યાં જ આપણો આ દાખલો જે છે તે કમ્પ્લીટ થઈ જાય છે. આગળ બીજી કોઈ એમાં ગણતરી ન કરો, એની અંદર આપણે આગળ પણ કામ કરવું પડે, પણ આપણે રકમમાં એટલું જ પૂછેલું છે. દાખલા નંબર 7, એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ કોલમ અને
કોલમ, હરોળ, કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે પાછું અહીંયા આપણે મેં ફક્ત એક જ દર્શાવી દીધેલો છે. રકમ પાઠ્યપુસ્તકની અંદર આપણે બે ચોરસ આપેલા છે, એમાંથી તમારે નક્કી કરવાનો છે કે કયો ચોરસ જે છે તે જાદુઈ ચોરસ છે. તો આ પહેલા નંબરનો જે છે તે જાદુઈ ચોરસ છે. શા માટે? તો કે ભાઈ એની અંદર આપણે હરોળ કીધી છે, તો હરોળ કઈ? તો કે ભાઈ 5, 1, 4 અને કહેશું આપણે હરોળ. પછી આવે છે સ્તંભ, તો સ્તંભ 5, 5, 0, 5, 5, 0 અને કહેશું સ્તંભ, અને કહેશું હરોળ. અને વિકીર્ણ કોને કહેશું? તો કે ભાઈ વિકીર્ણ આપેલા છે 5, 2, 3, 5, 2, 3 અને 4, 2, 0, બે જ વિકીર્ણ છે. અને હરોળ ને સ્તંભ જે છે તે 3, 3 છે. તો આપણે સૌ પ્રથમ એક રીત જોઈ લો, બાકી આમાં બીજું કંઈ કરવાનું નથી. સરવાળા બાદ બાકી જ કરવાના છે. 5 - 1 - 4 5 + -1 + -4 બરાબર અહીંયા ઓછે વધે ઓછા, અને એ પણ ક્રિયા કરી એટલે અહીં 5 - 5 = 0. જવાબ આપણને એક જ મળવો જોઈએ બધાનો. તો જો અહીંયા પણ આપણને વરોળનો પણ 0 મળે છે, સ્તંભનો પણ 0 મળે છે, અને વિકીર્ણ જે છે તેનો 0 મળે છે, પણ અહીંયા 1 જે છે તે આપણે -6 મળે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ પહેલા નંબરનો છે તે જાદુઈ બોક્સ નથી, એટલે બીજા નંબરનો છે તે જાદુઈ બોક્સ છે. મેં સૌ પ્રથમ કીધેલું કે અહીંયા જાદુઈ બોક્સ છે, પણ જાદુઈ બોક્સ મેં નથી કરેલો, અહીંયા જે નથી તે કરેલો છે. એટલે સોરી, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે પહેલા નંબરનો છે જાદુઈ આપેલ ચોરસ જાદુઈ ચોરસ નથી. એટલે આપણને કુલ બે આપેલા છે, એટલે પહેલો તો નથી, એટલે બીજો જ હોવો જોઈએ. આગળ દાખલા નંબર 8, નીચે આપેલી કિંમતો એ અને બી માટે. જો અહીંયા આપણને સૂત્ર આપેલું છે a - -b = a + b ચકાસો. તો સૌ પ્રથમ શું કરવાનું છે? આપણને એક કિંમત આપેલ છે a = 21 છે, b = 18 છે. તો અહીંયા સૂત્ર છે, આ બરાબરની નીચા નિશાન છે એની ડાબી બાજુ જોઈશું. આને કે આ જે છે a - b ડાબી સાઈડ, આ જે છે a + b એ જમણી સાઈડ. તો આપણે જમણા અને ડાબા બરાબર કિંમત મેળવવાની છે. બંનેની કિંમત એક સરખી આવે તો આપણે દાખલો જે છે એ ફાઇનલ આન્સર ગણીશું. તો એ છે 21 આપેલા છે, બી છે 18 આપેલા. સૌ પ્રથમ આપણે ડાબી સાઈડ ચેક કરીશું. ડાબી સાઈડ કયું સૂત્ર છે? a - b બરાબર ત્યાં સુધી ડાબી સાઈડ, અહીંથી a + b આ જમણી સાઈડ. તો a = -, અહીંયા 18 પ્લસ છે, પણ અહીંયા આપણને કીધેલા છે માઇનસ, એટલે આપણે માઇનસ લેવા પડશે. એટલે -, -, પ્લસ થશે, એટલે 21 + 18 એટલે 39 આપણને જવાબ મળશે. અને જમણી સાઈડ a + b 21 + 18 = 39 થશે. એટલે આપણે કહી શકીએ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ બરાબર 39 જવાબ મળે છે. પ્રશ્ન નંબર 2, a = 118, b = 125. તો સૌ પ્રથમ ડાબી સાઈડ મૂકીએ a - b - b, તો 18 - 125 પણ કહેવા, માઇનસ, કારણ કે અહીંયા આપણને બી માઇનસ આપેલો છે, તો -, -, પ્લસ થશે. 118 - 125 બંનેનો પ્લસ થશે, -, -, પ્લસ એટલે ડાબી સાઈડ બરાબર આપણને મળશે 243. એવી જ રીતે જમણી સાઈડ, તો આપણે ફક્ત સરવાળો જ કરવાનો છે, a + b 118 + 125 = 243. એટલા માટે આપણે કહી શકીએ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ બરાબર 243 મળે છે. ચાલો એવી જ આગળ દાખલા નંબર 9, વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં અહીંયા આપણે એક જોઈશું. આ જે કોણ છે તેને ગ્રેટર ધેન કહેશું અને કહેશું લેસ ધેન, અથવા તો બંને એક સરખા હોય તો બરાબરની નિશાની આપણે ચેક કરીશું. તો સૌ પ્રથમ એક દાખલો અહીંયા આપણને જે મેં ગણી બતાવેલો છે, બાકીના જે દાખલાઓ છે તે આપણે તમારે જાતે કરવાના છે. તો સૌ પ્રથમ એક અહીં ચેક કરી લઈએ, -8 + -4 બરાબર અહીંયા આપણે નિશાની મૂકવાની છે, કૌંસની અહીંયા નિશાની મૂકીશું. અને -8 - -4 તો સૌ પ્રથમ શું કરીશું? તો કે ભાઈ -ની નિશાની લઈ લઈશું અહીંયા ચોરસ બોક્સ, અને -+4 તો અહીંયા ઓછે વધતા, તો 8 - 4 = 12 પણ કેવા, માઇનસ અહીંયા એમ લેવા દઈશું. અને અહીંયા ઓછે વધતે ઓછા,
તો ચાર આઠમાંથી ચાર જશે તો માઇનસ ચાર, એટલે માઇનસ બાર અને માઇનસ ચાર તો કોણ મોટા થશે, તો કે માઇનસ ચાર, એટલે આપણે લેસ ધેનની નિશાની જોવા મળશે. તો આવી જ રીતે બીજા બે ચાર દાખલા આપેલા છે તો તમે સોલ્વ કરી શકો છો. દાખલા નંબર દસ એ પણ ખૂબ મસ્તનો છે વાંદરાનો. પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે. પાણીનું સ્તર નવમા પગથિયા પર છે. તો સૌ પ્રથમ આપણે ચેક કરી લઈશું એના એક બીજી રકમ જે છે તે પણ મેં લખેલી નથી અહીંયા, જવાબ જ આપણને આપેલ છે. મુખ્ય રકમ છે તે જણાવેલી છે. પહેલો કૂદકો તો આપણને અહીંયા આપેલું જ છે કે ભાઈ એક કૂદકો જે છે, એક કૂદકો મારે તો ત્રણ ઉપર ચડે, પાછો બીજો કૂદકો મારે ત્યારે બે નીચે ઉતરે. એટલા માટે આપણે સૌ પ્રથમ અહીંયા ઉપર ચડે છે, આપણે ઉપર ચડવા છે એટલે પ્લસ કરીશું. એટલે એક પગથિયા તો છે, ત્યાંથી ત્રણ કૂદકા મારશે એટલે ચાર પગથિયા થશે. પછી બીજા કૂદકે છે તે બીજા કૂદકે એ બે પગથિયા નીચે ઉતરશે, તો ચાર કૂદ લેતા એમાંથી બે નીચે ઉતરશે તો પાછા કેટલા થશે, બે પગથિયા. એવી જ પછી ત્રીજા કૂદકે પાછો ત્રણ ચડશે એટલે બે ના ત્રણ ચડ્યો એટલે પાંચ. પાછા ચોથા કૂદકે બે ઉતરશે તો એ પાછા ત્રણ થઈ જશે. એવી રીતે આપણે કરતા 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 અગિયારમાં કૂદકે નવમાં પગથિયે પહોંચશે. આપણને રકમમાં પૂછેલું છે કે નવમાં પગથિયે પહોંચવામાં એને કેટલા કૂદકા વાંદરા એ લગાવવા પડશે, તો એને અગિયાર કૂદકા લગાવવા પડશે. આમ અહીંયા જો લખેલું છે, આમ અગિયારમાં કૂદકે પાણીનું સ્તરે પહોંચી શકશે. દાખલા નંબર બે એમાં પણ રકમ આપેલી છે, તો રકમ જોઈ અને વિચારીને સમજીને એવી જ રીતે આપણે ગણશું તો આપણને પાંચમા કૂદકામાં ઉપર પહોંચી જશે. ત્રીજી એવું એ જ છે, માઇનસ ત્રણ અહીંયા આપણે જે કાર્ય કરવાનું છે તે ચેક કરીને કહેજો. તેથી આપણે બીમાં રકમ આઠ ઉપર જવાનું દર્શાવે છે. ક્યાં દર્શાવે છે તેવું પૂછેલું છે, તો એ આપણે કહી શકીએ છીએ કે આઠમા પ્રગતિએ દર્શાવે છે. તો સરસ મજાનો આપણે એક પોઈન્ટ એક પૂર્ણાંક સંખ્યા વિશે ચેક કર્યું. આવતા લેક્ચરની અંદર એક પોઈન્ટ બે વિશે આપણે ચર્ચા કરી હતી. કોઈ પણ પ્રકારની પ્રશ્ન રહેતો હોય, કંઈ પણ પ્રકારનું સોલ્યુશન ન મળતું હોય, કંઈ પણ ન સમજાતું હોય, પ્રેક્ટિસ વર્ષના દાખલા તમે કરતા હોય એમાં કંઈ પ્રશ્ન થતો હોય, આની અંદર કોઈ પણ પ્રકારની પ્રશ્ન રહી જતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જો યુટ્યુબ યુઝ કરતા હોય એમાં કહેજો, અથવા તો મને અથવા તો કોઈ મારા ટીચર પાસે તેનું સોલ્યુશન મેળવી શકો છો. આભાર, થેન્ક યુ.